દરેકે દરેક ઘરમાં ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી છોકરી જોઈએ જાહેર ખબર તમે વાંચો તો તમને વંચાય ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી આવી બહુ જોઈએ હવે મારે તમને પૂછવું છે કે એક બહુ જ ગોરી ઐશ્વર્યા રાય જેવી વહુ હોય સાહેબ આમ તમે અડો તો મેલી થઈ જાય એટલી રૂપાળી પણ એ મોડું ખોલે ને સુરતી કાઢે તો બોલવાનું બિલકુલ ભાન જ ન હોય બદતમીઝ તમીઝ એકદમ ગમે તેમ વાત કરે ઉતારી પાડે અપમાન કરે અને બીજી એક પુત્ર વધુ હોય કે જે થોડી ભીનેવાન હોય કદાચ થોડી કાળી હોય થોડી જાડી પણ હોય પણ તમારે ઘેરથી ઉનાળામાં કોઈ છાશ પીધા વગર ન જાય મહેમાન આવે તો જમ્યા વગર ન જાય એના ચહેરા પર હંમેશા સ્માઈલ રહે વડીલો સાથે નમ્રતાથી વાત કરે તો તમને કઈ ગમશે ગોરી હા કે ના રૂપાળી શોધીએ છે ને આપણે બધા તમે કોઈ ગાડી ખરીદવા જાઓ તો તમે ગાડીનું બોડી જુઓ છો કેટલી લાંબી છે ને અંદર કેટલી જગ્યા છે ને ગાડી બહારથી કેવી ચમકતી દેખાય છે ને કે તમે ગાડીનું મશીન જુઓ છો કેટલા હોર્સ પાવર છે એરબેગ કેવી છે એની અંદર કેટલી એવરેજ આપશે મશીન કેવું છે આપણે માણસોને એના દેખાવથી મુલવતા થઈ ગયા છે માણસના ગુણ જોવાનું આપણે છોડી જ દીધું છે કોણ કેવું દેખાય છે કેવી બ્રાન્ડ્સ પહેરે છે કેટલા પૈસાવાળા છે કેટલા પહોંચવાળા છે ક્યાં ક્યાં એમની ઓળખાણ છે એના ઉપર આપણો આધાર છે આપણે કોઈ દિવસ કોઈ માણસને હવે એના ગુણથી જોતા કે ઓળખતા નથી બહુ પહોંચેલા છે એમની બહુ ઓળખાણો છે બહુ મોટા માણસ છે આવી ઓળખાણો હોય છે લોકોની બહુ સારા માણસ છે એવી ઓળખાણ આપણે ઘણા વખતથી સાંભળી જ નથી બહુ સરસ બેન છે સ્વભાવના બહુ સારા છે આવું આપણે નથી સાંભળ્યું કોણ કેવા હીરા પહેરે છે ને એના ઉપર આપણી તરત નજર જાય છે પણ કોણ કઈ ભાષા બોલે છે ને એના ઉપર આપણી બહુ જલ્દી નજર નથી જતી ક્યાંય પણ જાહેર સમારંભમાં જવાનું હોય તો લોકો યાદ કરે કે આ સાડી મેં પહેલા પહેરીથી કે નહોતી પહેરી દેખાડ આખી વાતને દેખાડવા માટે આપણે જીવીએ છીએ અપ્રુવલની સોસાયટી છે કોઈ કહેતો તમે રૂપાળા કોઈ કહેતો તમે સારા કોઈ કહેતો તમે હોશિયાર કોઈ કહેતો તમે સુખી તમે વિચાર કરો સાદી વાત હું તમને દાખલો આપું તમારા ઘરની ઉત્તમ ક્રોકરી છે ને એ બીજા લોકો માટે છે હા કે ના કોઈ દિવસ તમે જાતે કાઢીને સારી ક્રોકરીમાં ખાધું ગોબાવાળી થાળીમાં ખાઈએ કેમ કે આપણને તો ચાલે શું કામ ચાલે જાતથી વધારે અગત્યનું કોણ છે પણ આપણે બીજાને દેખાડવા માટે સારી ચાદર ક્યારે પાથરવાની મહેમાન આવે ત્યારે આપણે ફાટલી પાથરવાની કેમ કે આપણને તો ચાલે ખરેખર માણસે જેવા છે તેવા પોતાની જાત સાથે પહેલાં મજા કરવી જોઈએ મજા કોણ કરે છે આ બધું દેખાડવા માટે છે અને આ દેખાડો એટલા માટે આપણને વધુને વધુ અનુકૂળ આવતો ગયો છે કારણ કે વધુ ને વધુ જજમેન્ટનું જગત થતું ગયું છે દરેક માણસ જજમેન્ટ લઈ લે આ આવા છે આ આવા નથી તમે જુઓ બે લોકોને નવા નવા પડોશી કોઈ આવ્યા હોય ને એટલી બધી દોસ્તી થઈ જાય કોફી પીવા જાય ને ચા પીવા જાય ને વાડકીમાં કંઈ નવું બનાવ્યું હોય તો આપવા જાય ને પેલા અહીંયા આપવા આવે ને બપોરે જોવા આવે ટીવી તમારે ઘેર ને વાતો કરે ને અને એકદમ કંઈક એવું થાય કે જેમાંથી સંબંધ બગડી જાય અને જ્યારે સંબંધ બગડી જાય ને ત્યારે પહેલી ફરિયાદ શું કરે ખબર છે મેં આવવા નહોતા ધાર્યા તમે શું ધાર્યું હતું એની એને શું ચિંતા આ તો તમારા મનમાં તમે ઊભી કરેલી ઇમેજ છે કે જે ઇમેજ તમે તમારી રીતે સાચી પુરવાર નથી કરી શકતા ખરેખર તમે વિચારો તો તમને સમજાય કે આપણે બધા એટલી બધી અપ્રુવલની સોસાયટીમાં આવી ગયા છે ખરેખર તમારું સાચું ચારિત્ર શું છે જ્યારે તમને કોઈ જોતું ના હોય ને ત્યારે તમે કેવું વર્તો છો ને તમારું સાચું ચારિત્ર કોઈ જોતું નથી ને આમાં કાચ ઉતારીને ચોકલેટનું રેપર બહાર નાખ્યું ને તમને તો ખબર છે ને તમે નાખ્યું છે એક ગુરુ હતા એણે પોતાના શિષ્યને બે શિષ્યોમાંથી એક શિષ્યને ગાદી આપવાની હતી એટલે એણે બંનેને એક એક ફળ આપ્યું અને કહ્યું કે કોઈ તને જુએ નહીં ને ત્યાં જઈને ખાજે એક શિષ્ય ગયો ચોવીસ કલાકે પાછો આવ્યો અને કે વાવના અંધારા ખૂણામાં આમ ગલીમાં જઈને એકદમ અંધારામાં જઈને મેં ફળ ખાધું કોઈએ જોયું નથી બીજો શિષ્ય એમને ફળ લઈને પાછો આવ્યો કે કેમ તો કે હું જ્યાં ગયો ને ત્યાં બે જણા તો હતા જ એક મારો અંતર આત્મા એક ભગવાન બે તો જોતા જ એટલે હું ન ખાઈ શક્યો સવાલ એ છે કે આપણે બધા આપણી જાત સાથે કેટલા પ્રામાણિક છીએ અને એમાં ખાસ કરીને મારે બહેનોને આ વાત બહુ બહુ કડક રીતે પૂછવી છે આપણે બધા તમે જુઓ સામેના માણસ સાથે એટલા સારા થઈએ છીએ એટલા મીઠા એટલા પ્રેમાળ એટલા નમ્ર આવા કોઈ પ્રસંગે ભેગા થાય ને તો એટલા કેમ છો મજામાં છો સારા છો અને હજી એની પીઠ ના વળી હોય ને અને તરત એની પાછળ ઘસાતી કમેન્ટ આવે આપણા બધાના બે ઓપિનિયન છે લોકો વિશે યંગ વધુઓ હવે પેન્ટ પહેરતી થઈ છે જીન્સ પહેરતી થઈ છે સાસુઓના પણ વિચારો બદલાયા છે કે કઈ નહીં અમે તો બધી છૂટ આપીએ છીએ પણ એની સાથે સાથે કોઈ દિવસ એ વિચાર કર્યો છે કે સ્ત્રીની ભીતર કશું બદલાયું છે સ્ત્રીની અંદર પણ એક બહુ મોટું ટ્રાન્સફોર્મેશન આવ્યું છે ગઈકાલ સુધી મારા દાદી કે તમારા મધર ઇન લો કે મધર્સને તમે જુઓ તો એમની જિંદગી એમના રસોડા એમના ડ્રોઈંગ રૂમ એમના સામાજિક સંબંધો સુધી સીમિત હતી આપણી પાસે કેવી કેવી કથાઓ છે અનસુયાની ઋષિની પત્ની સુકન્યાની દેવો જેની પરીક્ષા કરવા માટે આવે છે સાધુના વેશમાં અત્રિ ઋષિની પત્ની છે અનસુયા જેના સતીત્વ વિશે કથાઓ કહેવાય છે અને દેવો નક્કી કરે છે કે આપણે અનસુયાની પરીક્ષા કરીએ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ જણા સાધુનો વેશ લઈને આવે છે અનસુયાને ઘેર આવે છે અને આવીને કહે છે કે અમે જમીશું સાધુઓ સાધુને તો કોઈ ના પાડે જ નહીં અનસુયાએ કહ્યું અતિથિ દેવો ભવ તમે જરૂર આવો તમને જમાડું એણે જેવી રસોઈ કરવાની શરૂ કરી કે સાધુ એક શરત મૂકી કે અમે તો નગ્ન થઈને જમીએ છીએ અમે કપડાં પહેરીને જમતા નથી હવે જો ના પાડે કે હું તમને નહીં જમાડી શકું તો અતિથિ ધર્મ લાજે અને જો હા પાડે કે કંઈ વાંધો નહીં તમે નગ્ન થઈને જમજો તો એનું સતીત્વ એનો સ્ત્રી ધર્મ લાજે કે આવડા મોટા પુરુષોને નગ્ન જુએ પતિ સિવાયના કોઈને ક્ષણ વિચાર કરે છે 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 ઈશ્વરનું નામ લે લે હાથમાં પાણી અને દેવો ઉપર પાણી છાંટે છે કે આનું મને બેસ્ટ સોલ્યુશન મળે અને ત્રણેય દેવો નાના નાના દોઢ બે વર્ષના બાળકો થઈ જાય છે હવે આ બાળકો કપડાં પહેરીને શું ને કપડાં કાઢીને શું આ કથા આપણા પુરાણની છે કેટલા બધા લોકો જ્યારે નવવધુને આશીર્વાદ આપે તમે જોયું હશે ચોખા નાખે એના ખોળામાં ને એમ કહે કે તને શિવ પાર્વતીનું દાંપત્ય મળો આ શિવ પાર્વતીનું દાંપત્ય શું કામ કહે છે રામ સીતાનું નથી કહેતા રૂકમણી કૃષ્ણનું નથી કહેતા શિવ પાર્વતીના દાંપત્યના આશીર્વાદ આપવામાં આવે છે કારણ કે પાર્વતીએ અત્યંત ઈચ્છાથી પોતાની મરજીથી પોતાના સાચા હૃદયથી પ્રાર્થના કરીને શિવને મેળવ્યા છે શિવને બહુ પ્રેમ કરે છે પણ જ્યારે એકવાર પાર્વતી ક્રોધમાં આવે છે અને કાલીનું સ્વરૂપ લે છે અત્યંત ગુસ્સામાં છે વાળ છૂટા છે આંખો લાલ ચોળ હાથમાં ખપ્પર છે ગળામાં રૂંડની માળા આજે તો ખતમ કરું વિધ્વંસ કરી નાખું દેશનું દુનિયાનું જગત અને નીકળ્યા છે અને વિષ્ણુ જાય છે શિવ પાસે ને કહે છે કે હવે તમે એક જ છો તમે રોકી શકશો બીજું કોઈ નહીં રોકી શકે શિવ જાય છે જુએ છે કે આ જે પ્રકારની શક્તિનો સ્ત્રોત આના શરીરમાંથી ઉભરાય છે જે પ્રકારનો ક્રોધ છે આમાં હું કંઈક કરી નહીં શકું એટલે ચૂપચાપ એના પસાર થવાના રસ્તામાં જમીન પર સુઈ જાય છે ક્રોધમાં કાલી ઉપર જોઈને ચાલે છે અને જેવો શિવ પર પગ પડે છે અને પતિનો સ્પર્શ ઓળખે છે જીભ નીકળી જાય છે કાલીની જીભ બહાર છે જો કોઈએ જોયું હોય તો અને જેવી જીભ બહાર નીકળી જાય છે અને એને ખ્યાલ આવે છે કે મેં મારા પતિના ઉપર પગ મૂક્યો ક્ષમા માગે છે શાંત થઈ જાય છે શીખવાનું એ છે કે પત્ની જ્યારે ક્રોધમાં હોય ત્યારે એના પગમાં સૂઈ જાય ને એ પણ પ્રેમ જ છે દરેક વખતે ગુસ્સા સામે ગુસ્સો ક્રોધ સામે ક્રોધ પાવર સામે પાવર ન વાપરવો એનાથી મોટું પૌરુષ બીજું કોઈ નથી આવું દાંપત્ય મળી શકે એવા આશીર્વાદ આપણે નવવધુને આપતા હોઈએ છીએ કે તને એવો પતિ મળે કે જે તારા ક્રોધને પણ સમજે તારા પ્રેમને તો સમજે તારી ભાષાને સમજે તારા તારા વાલને સમજે તારી કાળજીને સમજે તારા સ્નેહને સમજે પણ તારા ક્રોધને પણ જે સમાવી દે પોતાની અંદર સમાવી દે એવા પતિના અમે તને આશીર્વાદ આપીએ છીએ એવા દાંપત્યના અમે તને આશીર્વાદ આપીએ છીએ મારીને તમારી મમ્મીને જ્યારે આપણે કહીએ કે પપ્પાને આમ પૂછવાનું કે પપ્પાને આમ કહેવાનું ત્યારે મમ્મી કે હું મૂળ જોઈને કહીશ પપ્પા ઘરે આવે તો સામાન્ય રીતે આપણે બધા જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક વસ્તુ જોતા હતા કે પપ્પા ઘરે આવે તો સોંપો પડી જાય બધા શાંત થઈ જાય ભણવા બેસી જાય ડાયા થઈ જાય મમ્મી ધીમે રહીને જે વાત કરવાની હોય તે કરે પપ્પા હા પાડે તો હા અને ના પાડે તો ના એમાં કંઈ બહુ દલીલ ન થઈ શકે હવે જ્યારે સમય બદલાયો છે ત્યારે પતિ પત્ની ઇક્વલ લેવલ પર છે કમાય છે સ્ત્રીઓ મોટા ભાગની જે નથી કમાતી એને પણ પોતાનો એક પાવર છે એને પણ પોતાનો એક અભિપ્રાય છે એવા ઘરો હવે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આ બદલાયેલા સમય સાથે જે સ્ત્રીને આપણે જોઈ રહ્યા છીએ ને એ સ્ત્રીઓ માત્ર પાવરફુલ છે એવું મારે નથી કહેવું મારે એવું પણ કહેવું છે કે આ સ્ત્રીઓ ઇન્ટેલિજન્ટ પણ થતી જાય છે થોડો સમય પહેલાં તમે પત્નીને કહો કે બેન્કની સ્લીપ ભરવાની છે મારી મમ્મીને ન આવડતું કે મારા સાસુને ન આવડતું મને આવડે છે ને મારી વહુ કદાચ ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપશે કે મમ્મી આમ ન કરાય આમ કરાય શું બદલાતા સમય સાથે સ્ત્રીનો રોલ બદલાયો છે સ્ત્રીનું જ્ઞાન બદલાયું છે એની સમજણ બદલાય છે એની આવડત બદલાય છે પણ એની અંદરની જે સ્ત્રી છે ને એ એટલી જ રૂજુ એટલી જ કોમળ એટલી જ પ્રેમાળ રહી છે એટલે આ સિન્ક્રોનાઇઝેશન થતું નથી એને બહાર જઈને કમાવાનું છે એવું એને બાળપણથી શીખવવામાં આવે છે પણ એ જ્યારે ઓફિસમાં જાય છે ત્યારે એનું ચિત્ત ઘરે છે કારણ કે એનું બચ્ચું ઘરે છે મોટા ભાગની વર્કિંગ મધર્સને મેં જોઈ છે કે એને એટલું બધું ગિલ્ટ હોય કે હું મારા બાળકને સમય નથી આપી શકતી એને કામ કરવું છે કારણ કે ભણેલી છે એને કરવું છે આ બધું કારણ કે એની પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે કારણ કે એને એને આ માટે તૈયાર કરવામાં આવી છે પણ એની સાથે સાથે વર્કિંગ મધર્સનું ગિલ્ટ સાવ જુદું છે અને એના ભીતરમાં એવું પણ છે કે આ ગૃહિણી જે પૂરેપૂરો ટાઈમ આપે છે એટલો ટાઈમ હું મારા બાળકને આપી શકતી નથી હું હંમેશા એ સ્ત્રીઓને એવી સલાહ આપું કે તમે કેટલો ટાઈમ આપો છો ને એ અગત્યનું નથી તમે કેવો ટાઈમ આપો છો ને એ બહુ અગત્યનું છે માં આખો દિવસ ઘરમાં હોય પણ એ રસોડામાંથી બહાર જ ના આવતી હોય એને બદલે ભલે વર્કિંગ મધર હોય પણ પાછી આવીને બે જ કલાક સંપૂર્ણપણે હંડ્રેડ પર્સન્ટ પોતાના બાળકને આપતી હોય તો હું માનું છું આ બે કલાક વધુ અગત્યના છે પેલા આખા દિવસ કરતા હવે એક આખી નવી સમજણ સંબંધોમાં આવી છે પહેલાનો સમય હતો કે સાસુઓ વિશે જોક્સ થાય ને સાસુઓ વિશે આમ થાય ને સાસુઓને ઝઘડા જ થાય ને સાસુઓને બને જ નહીં ને આવી એક માન્યતા સાથે લોકો જીવતા કચ્છનું તો ગીત છે વાગડની વઢિયાળી સાસુ રે એટલે એવી વાગડની સાસુઓની કથા લોકગીતોમાં વણી લેવામાં આવી તો કેવી સાસુઓ હશે કે કેટલો ત્રાસ આપતી હશે દાદા હો દીકરી વાગડમાં ન દેજો સહી વાગડની વઢિયાળી સાસુ દોયેલી છે હવે તમે જુઓ સમય બદલાયો છે પુત્ર વધુ પરણીને આવે હું તમને એક સાદો દાખલો આપું કે તમે એક નવો મોબાઈલ ખરીદો અને તમારી પાસે એક જૂનો મોબાઈલ હોય આઈફોન ફાઇવ હોય સિક્સ હોય ને તમે નાઇન કે ટેન ખરીદો તો તમે જઈને એમ કહો કે ભાઈ આમાંથી આમાં ડેટા ટ્રાન્સફર કરી આપ એટલે એ બંનેના બ્લુટૂથ ઓન કરે અને તમને કહે કે તમે હવે આને અડતા નહીં આમાંથી આમાં ડેટા ટ્રાન્સફર થાય ત્યારે વચ્ચે એને છંછેડતા નહીં તમે જો એને વચ્ચે છંછેડજો તો ફોન હેંગ થઈ જશે હવે પેલી જે પરણીને આવી છે એ પોતાનો ચોવીસ પચીસ વર્ષનો ડેટા એની જોડે લઈને આવી છે એ ડેટા એ તમારા ફોનમાં ટ્રાન્સફર કરે ને ત્યાં સુધી આડા બટન નહીં દબાવવાના નહીં તો એંગ થઈ જાય એને શાંતિથી એનો ડેટા ટ્રાન્સફર કરવા દો આપણે તો બધા ખેડૂતો જમીન સાથે જોડાયેલા લોકો છીએ તમે વિચાર કરો એક છોડ બીજા કુંડામાં રોપવો હોય ને તમે એને મૂળને આમ સોઈ ઝાટકીને સાફ કરીને વાવો તો કદી છોડ ટકે નહીં તમારે એની આજુબાજુની થોડી માટી લેવી પડે એ માટી સાથે તમારે બહાર કાઢીને એને બીજા કુંડામાં રોપવો પડે જેથી એ માટી એને જ્યાં સુધી કુંડા સાથે એડજસ્ટ થાય ત્યાં સુધી પોતાની માટી એને મદદ કરે ત્યાં ટકવામાં એ પણ પોતાના પિયરથી થોડી માટી લઈને આવી છે એના સંસ્કારની માટી એના ઉછેરની માટી એની સમજણની માટી એના ગમા અણગમાની માટી એને જે નથી ગમતું એ સમજવાનો તો પ્રયત્ન કરો કે કેમ નથી ગમતું હું ઘણી વાર એવું જોઉં કે અમારા ઘરમાં આમ ને તમારા ઘરમાં આમ ત્યારે મને હંમેશા એવું થાય કે જે છોકરી પોતાનું નામ અટક ટેવ ફૂડના ટેસ્ટ બધું છોડીને તમારે ઘેર આવીને એડજસ્ટ થઈ રહી છે એને અમારું ઘર અને તમારું ઘર શું હોય છે એને આપણું ઘર હોય છે આપણે કેમ આટલો સ્વીકાર શરૂઆતથી નથી કરી શકતા એ સવાલ મને હંમેશા પજવે છે આજથી દસ વર્ષ પહેલાં જે માન્યતાઓ હતી જે જીવનની રીત હતી હવે આજે જ મેં મારા ભાઈને ત્યાં વેજીટેબલ ક્લિનર જોયું પ્રેસ્ટીજનું જે પહેલાં કોઈ દિવસ આપણે જોયું નથી ઓક્સિજન જનરેટ કરે અને તમારે એને એક બોલમાં મૂકીને વા શાકભાજી દાળ કોઈ પણ ચીજ સાથે એમાં બબલ થાય ઓક્સિજનના અને શાક ધોવાઈ જાય આવું ધોવાની જરૂર ક્યારે પડી કારણ કે હવે કેમિકલ પેસ્ટિસાઇડ્સ ફૂડમાં એટલા બધા હોય છે કે તમે જો એને ઓક્સિજનથી ક્લીન કરો તો તમને શારીરિક રીતે વધુ ફાયદો કરે આ શાકભાજી કે ફૂડ એક સમય હતો કે જ્યારે ગાયના કે ભેંસના છાણ સિવાય કોઈ ખાતર જ નહોતું ઇટ વોઝ પ્યોર ઓર્ગેનિક સો આવું ધોવાની કોઈ જરૂરત જ નહોતી હવે આ જરૂર ઊભી થઈ છે એટલે જ્યારે આવી પુત્ર વધુ આવી કોઈ વાત કરે કે આવું કંઈક પૂછે હું તમને એક મારો મજાનો દાખલો આપું હું પરણી ત્યારે મને કંઈ જ નહોતું આવડતું સેન્ડવિચ કરતા આવડે હોસ્ટેલમાં રહેલી અમારે ત્યાં તો મેગી પણ હું યંગ હતી ત્યારે મેગી પણ એટલી બધી ચલણમાં નહોતી એટલે સેન્ડવીચ આવડે આ તે નાની બે ચાર વસ્તુઓ આવડે મારા પૂરતું રાંધી લઉં ખીચડી મૂકતા આવડે પછી પરણીને ગઈ મારા સાસરે તો ત્યાં તો એવું કે ઘર ઘરના માણસો છે તો એ પચીસ માણસ જમવામાં થઈ જાય અને એટલા બધા ચેમ્પિયન મારા મધર ઇન લો કુકિંગમાં મારી સિસ્ટર ઇન લો કુકિંગમાં મેં બે ચાર વાર રસોઈ કરી તો એ લોકોને તો કંઈ ભાવે નહીં દરેક વખતે એમ કે તું તો મોડું ને ધોળું રાંધે છે મારાથી એમના જેટલું તેલ નંખાય નહીં એટલો મસાલો નંખાય નહીં ને દરેક વખતે લોકો ખાય નહીં ખબર પડે કે એમને ભાવ્યું નહીં પછી મને થયું કે આ કોમ્પિટિશનમાં તો ઉતરવાનો કંઈ ફાયદો જ નથી એટલે મેં મારા મદરીન લોને કહ્યું કે દાળ ભાત શાક તમારે કરીને બહાર નીકળી જવાનું રોટલી હું કરીશ કારણ કે એમાં કંઈ સારી ખરાબ નાની મોટી જાડી પાતળીની કચકચ થાય એથી વધુ કોઈ કચકચ ન થાય સ્વીકારી શકાય કે એ લોકો મારાથી બહેતર છે કેટલીક વસ્તુઓમાં હું એમનાથી બહેતર છું કેટલીક વસ્તુઓ સ્ત્રીનો સૌથી મોટો પ્રોબ્લેમ જૂના જમાનાથી શરૂ કરીને આજ સુધી એવો રહ્યો છે કે સ્ત્રીને બધામાં સુપર સાબિત થવું છે એ સુપર કૂક છે એ સુપર મધર છે એ સુપર વહુ છે એ સુપર વ્યવસાયિક છે એ સુપર આમ છે સુપરબહેન છે સુપર મા છે સુપર દીકરી છે અને બધાને સુખી રાખવા શક્ય જ નથી એક સાથે તમે બધાને ખુશ કરી શકો એવું પોસિબલ જ નથી તમારા પિયરમાં પણ લગ્ન છે અને તમારા સાસરામાં પણ લગ્ન છે એ જ દિવસે તમારે ચોઈસ કરવાની છે શું કરશો કેટલાક એવા હોય કે જે એવું નક્કી કરે કે સાસરે બહુ લોકો છે મારા પિયરમાં હું ને મારો ભાઈ બે જ જણા છીએ હું પિયર જઈશ કોઈ એવું હોય કે જે એવું નક્કી કરે કે પિયરમાં તો માણસો જ માણસો છે સાસરામાં કામમાં મારી જરૂર પડશે હું સાસરે રહીશ બેમાંથી એક બાજુ તો તમારે નિર્ણય કરવો જ પડે છે અને જ્યારે તમે એક બાજુનો નિર્ણય કરો છો ત્યારે બીજી વ્યક્તિ દુઃખી થવાની જ છે એની તમને ખબર જ છે સવાલ એ છે કે સ્ત્રીએ આવી પસંદગી વારંવાર કરવી પડે છે જ્યારે પુરુષે આવી પસંદગી વારંવાર નથી કરવી પડતી બચ્ચું બીમાર હોય ને મા કામ કરતી હોય પિતા પણ કામ કરતા હોય તો મા પાસે એવી અપેક્ષા છે કે મા રજા લે ત્યારે ઘણી સ્ત્રીઓને મેં આર્ગ્યુ કરતી સાંભળી છે કે હું કેમ રજા લઉં હું પણ કમાઉં છું પણ મને એક વાત કહો તમે કે કોઈ પણ માણસને વાગે પડી જાય ઠોકર વાગે તબિયત ખરાબ હોય દુખે કઈ શરીરમાં તો એ શું બૂમ પાડે છે હું તમારી જોડે વાત કરવા આવી છું મને તો તમે યુટ્યુબ પર બી સાંભળો છો શું બૂમ પાડે છે ઓ બાપ એવું કહે છે કોઈ એનો અર્થ એમ થયો કે બાળક જ્યારે પીડામાં હોય તકલીફમાં હોય ડિસકમ્ફર્ટમાં હોય ત્યારે એને વધારે જરૂર કોની હોય છે તો એણે ઘરે રહેવાનું એમાં કોણ કમાય છે કોણ નથી કમાતું કોણ આમ છે અને મેં હમણાં હમણાંથી બહુ જોયું છે કે બધી મમ્મીઓ પોતાની દીકરીને એવું શીખવાડે છે કે પગ પર ઊભી રહેતી થઈ જા કમાતી થઈ જા તું કમાઈશ ને એટલે તારે કોઈ બીજી જીવનમાં સમસ્યા નહીં થાય મારે ખરેખર એક વાત તમને પૂછવી છે કે આર્થિક સ્વતંત્રતા એ જ જીવનનો ઉદ્દેશ જે સ્ત્રી કમાય છે એ હંડ્રેડ પર્સન્ટ સુખી જ છે અને સુખી જ થશે એવી કોઈ તમને ગેરંટી વોરંટી છે ઇન્દ્રા નુઈ જે પેપ્સીની સીઈઓ છે એણે હમણાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને નવી પ્રોડક્ટ લોન્ચ કરતાં એટલો આનંદ નથી થતો જેટલો આનંદ મારા પતિના પહેરેલા શર્ટમાં બટન ટાંકીને મને દાંતથી દોરો તોડવામાં આવે છે એમાં જે રોમેન્સ છે એમાં જે પ્રેમ છે એ સ્ત્રીને ગમે જ છે પતિ ગજરો લઈને આવે સાંજના છેડે તો એનાથી વધારે આનંદની વાત કદાચ પત્ની માટે બીજી કોઈ નથી વાળ ટૂંકા હોય તો ફૂલ લઈને આવે પણ અચાનક સરપ્રાઇઝમાં ચાર ગુલાબ લઈને આવે ને કે કંઈ નહીં એમ જ આજે તું મને યાદ આવી ગઈ બસ તો એનાથી વધારે આનંદ હું માનું છું સ્ત્રી માટે બીજો કોઈ નથી ડાયમંડ આપણે રોજ નથી પહેરતા પણ ફૂલોના આવા નાના મોટા પ્રસંગો આવી નાની મોટી સરપ્રાઇઝીસ કેટલો બધો આનંદ આપે છે એનો અર્થ એમ થયો કે પરિવેશ બદલાયો છે પરિસ્થિતિ નથી બદલાઈ ભીતરથી સ્ત્રી એટલી જ રૂજુ છે એટલી જ પ્રેમાળ છે એટલી જ વાલસોઈ છે એટલું જ વાલ ઝંખે છે નાનકડી ત્રણ વરસની દીકરીને તમે ઢીંગલી આપી જુઓ એને માં કેવી રીતે થવાનું એ શીખવવું નહીં પડે જોઈ છે કોઈ છોકરીને કે તમે ઢીંગલી આપી હોય ત્રણ વરસની દીકરીને તો એને એને આમ જ ઉચકે એ પગથી આમ નહીં ઉંચકે અને એક દીકરાને આપી જુઓ ત્રણ વરસના પગથી ઊંચકે ને આ કાતર બાતર હાથમાં આવે તો વાળ કાપી નાખે ને હાથ કાઢીને પગની જગ્યાએ ફિટ કરે ને પગ કાઢીને હાથની જગ્યાએ ફિટ કરે ને જુએ આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે એને ચલાવી જુએ રીઝન બીંગ કોઈ સારું કે કોઈ ખરાબ નથી આ પ્રકૃતિગત ભેદ છે ઈશ્વરે સર્જેલો ભેદ છે તમે જુઓ સિંહણ શિકાર કરે મરઘી બેસી રહે કબૂત ઈંડા ઉપર ક્યાંય પણ ફિમેલ સ્પીશીઝ આર સ્ટ્રોંગર ફિમેલ સ્પીશીઝ આર મોર કેરિંગ ફિમેલ સ્પીશીઝ આર મોર રિસ્પોન્સિબલ ફાર મોર રિસ્પોન્સિબલ દેન મેલ સ્પીશીસ એનું કારણ એ છે કે આ પ્રકૃતિએ રચેલી સુંદરતા છે તમને આમ જરા સ્ત્રી જેવો પુરુષ ગમે છે હા કે ના આમ જરા કોઈ તો પુરુષ જેવી સ્ત્રી ગમશે કેટલી સુંદર રચના છે એપલ અને નારંગી બે સાવ જુદા છે એને એકબીજા સાથે સરખાવાની કોઈ આવશ્યકતા જ નથી સમો વડા થવાનો આખો ખ્યાલ આપણને કોણે આપ્યો પશ્ચિમે પશ્ચિમે કેમ આપ્યો આ ખ્યાલ કારણ કે પશ્ચિમમાં સ્ત્રી ઉપર જે પ્રકારના અત્યાચારો થયા એ આપણા કરતા સાવ જુદા હતા આપણે ત્યાં તો સ્ત્રી દેવી તરીકે પૂજાતી હતી કઈ કઈના વચન પોતાના જીવના ભોગે દશરથ નિભાવે છે આજે પણ ઘરમાં પતિ કેશ પૈસા લઈને આવે પાંચ લાખ રૂપિયા તો કોને આપે બોલો બોલો હવે કેમ સોંપો પડી ગયો પત્નીને આપે પછી પત્ની ક્યાં મૂકે તિજોરીમાં કબાટમાં ચાવી ક્યાં રે અને એમાં જો પતિ એમ કીધું હોય પાંચ માંથી કે બે કાઢી આપતો કે કેમ એના પૈસા એણે માગ્યા બેંક પૂછે છે કે કેમ પૈસા જોઈએ છે એક પત્ની પોતાના પતિ માટે એક સરખા સાત અંડરવેર લઈ આવી એક જ કલર એક જ ડિઝાઇન એક જ બ્રાન્ડ એક જ જાતના એટલે પતિએ પેકેટો ખોલ્યા ને પછી કહ્યું આવું એ હોય યાર કોઈ કશો ફેર જ નહીં કલર જુદા નહીં ડિઝાઇન જુદી નહીં કશું જુદું નહીં કોઈ જુએ તો એમ થાય કે બદલતો જ નહીં હોય કે કોઈ કોણ સવાલ વ્યાજબી છે એક ભાઈને એક્સિડન્ટ થયો એટલે એમણે એમની પત્નીને એસએમએસ કર્યો કે મને એક્સિડન્ટ થયો છે પાસળીમાં ક્રેક પડી છે નાકમાંથી લોહી ઘણું વહી ગયું છે બે ટાંકા લેવા પડ્યા છે કપાળમાં આ તો ટીના ટાઈમસર આવી ગઈ ને મને હોસ્પિટલ લઈ ગઈ એટલે બધું સારું છે ચિંતા નહીં કરતી એટલે પત્નીએ લખ્યું કે ટીના કોણ છે પાસળી વિશે આપણે પછી વાત કરીશું પહેલા ટીના વિશે ચર્ચા કરી લઈએ કે એ સમયસર કેવી રીતે પહોંચી મારે જે કહેવું છે એ કહેવું છે કે મોર્ડન હોવાનો અર્થ કમાવવું નથી મોર્ડન હોવાનો અર્થ પુરુષ સમોવડા થવું પણ નથી મોર્ડન હોવાનો અર્થ દલીલબાજી નથી મોડન હોવાનો અર્થ તોછડાઈ નથી મોડન હોવાનો અર્થ નિર્લજ્જતા પણ નથી શોર્ટ્સ પહેરવી એ મોડન હોવાની નિશાની છે સ્લીવલેસ પટ્ટીવાળા બ્લાઉઝ પહેરવા એ મોડન હોવાની નિશાની છે તો આજથી હજારો વર્ષ પહેલાં આપણે ત્યાં સ્ત્રીઓ કંચુકી પહેરતી હતી ઓફ શોલ્ડર એ મોડન નહોતી એ તો પુરાણિક હતી માત્ર કપડું લપેટીને કંચુકી પહેરતી હતી સ્ત્રીઓ ઓફ શોલ્ડર બ્રાઉઝ અને આટલી કમર ખુલ્લી રહેતી હતી એ ડિઝાઇન તો આજથી વર્ષો પહેલાં આપણા દેશમાં ચાલતી હતી એમાં શું તમે મોટી નવાઈ કરી મોર્ડન થઈને મોર્ડન કોણ છે જે અહીંથી મોર્ડન છે જે નવી વસ્તુ શીખવા તૈયાર છે જે નવું કરવા તૈયાર છે જે નવી પરિસ્થિતિને અડપ્ટ કરવા તૈયાર છે જે જાણવા તૈયાર છે કે કયા સાધનો બજારમાં મળે છે જેનાથી કામ સહેલું થાય છે ના અમે તો અમારા ઘરમાં આમ જ કરીએ આટલા વર્ષોથી આમ કરીએ છીએ ને એટલે એમ જ ચાલે આવું જે સ્ત્રી કહે ને એણે કદાચ ક્યાં કશેક મોડર્ન હોવાની તક ગુમાવી દીધી છે આપણે કેટલી બધી ફરિયાદ કરીએ છીએ બધી સ્ત્રીઓ વુમન એમ્પાવરમેન્ટ કરે ને આમ કરે ને અત્યાચાર થાય છે ને ફલાણું થાય છે મારે બધી સ્ત્રીઓને પૂછવું છે કે સ્ત્રીઓનું કામ સરળ થાય એવા બધા સાધનો કોણે વસાવ્યા કોણે શોધ્યા પહેલાં તો મિક્સર વોશિંગ મશીન રોટી મેકર આટા મેકર બ્રેડ મેકર ફલાણું ઢીકણું જેટલા ચોપર આ જેટલા સાધનો હવે આપણા રસોડાનું કામ સરળ કરે છે એ કોણે શોધ્યા પુરુષોએ શેફ પુરુષ છે એની સાથે આ વાતને નિસ્બત નથી આ બધા સાધનો સ્ત્રીનું કામ સરળ થાય માટે શોધાયા અને પતિ ઘરે કપડાં ધોતી પત્નીને જુએ એટલે પહેલું એમ કે ચલો આપણે વોશિંગ મશીન લઈ લઈએ કયા અત્યાચારની વાત આપણે કરીએ છીએ મારે જે મોડનાઇઝેશનની અથવા મોર્ડન વિચારોની વાત કરવી છે એમાં એક નાનકડી વાત કહેવી છે તમને મારી બાજુમાં એક બહેન રહે દસમું પાસ એના પતિને બહુ જ મોટો શેર માર્કેટનો બિઝનેસ વેરી વેરી વેલો ઓફ પીપલ એના પતિને અચાનક શેર માર્કેટમાં બહુ જ મોટું નુકસાન થયું ઘર વેચવું પડ્યું બધું વેચવું પડ્યું નાનકડા ભાડાના ઘરમાં શિફ્ટ થઈ જવું પડ્યું એ રીટાબેન મારે ત્યાં આવે વારે વારે અને મને એવું કહે કે કાજલબેન કંઈ કામ અપાવ હવે પહેલાં જ્યારે બાજુમાં રહેતા હતા ત્યારે એમને મારે ત્યાં આવવું હોય વાતો કરવી હોય મને એવો સમય ના હોય એટલે શું કરે તો કે દર વખતે મેથી લઈને આવે વાલોળ લઈને આવે કે લાવો કાજલબેન તમારી વાલોળ કરી આપું લાવો કાજલબેન તમારી મેથી કરી આપું લાવો તમારા આંબા અડધર હળદર કરી આપું એટલે થાય શું કે એટલી વાર અમે બેસી શકીએ એન્ડ શી વોઝ વેરી ગુડ એટ ઇટ ફટફટ આમ તમારી સાથે વાત કરતા હોય જુએ નહીં અને વાલોળ સમારી કાઢે વેરો ફોલી કાઢે એ જ્યારે મારી પાસે વારે વારે કામ માંગે કે કાજલબેન કંઈ કામ અપાવો કંઈ કામ અપાવો મને હંમેશા થાય કે હું એમને શું કામ અપાવું દસમું પાસ ચાલીસ વર્ષની સ્ત્રીને હું ક્યાંય પટાવાળા તરીકે તો ન મોકલી શકું એક દિવસ મને અચાનક વિચાર આવ્યો મેં એમને કહ્યું રીટાબેન કરો છો એ કરો એવી કેટલી સ્ત્રીઓ છે કે જેને ચૂંટેલી મેથી ચૂંટેલી પાલક ચૂંટેલી સૂવાની ભાજી તાંદળજાની ભાજી રેડી મળશે ને તો તમને આશીર્વાદ આપતા થાકશે નહીં એને પરિવારને ખવડાવવી છે પણ એને ચૂંટવાનો ટાઈમ નથી એને લૂછેલા ભીંડા મળશે તો તમારો તમારો એહસાન માનતા થાકશે નહીં રીટાબેને શરૂ કર્યું ભીંડા લૂછીને ચોખા કરીને સમારીને ઝીપલોકમાં ક્લિયર પાંચસો ગ્રામ વજન ક્લિયર પાંચસો ગ્રામ ચૂંટેલી ભાજી આંબા હળદર હળદર તમારે ઘેર મહેમાન આવવાના હોય દાળ ભાત શાક તમે કરી નાખો સો રોટલી એ કરી આપે તમે કહો તો તમારા લોટમાં એ તમે કહો તો એના લોટમાં આજે તમે એમને ફોન કરો ત્રણ વરસ પછી અને તમે શિયાળામાં એમ કહો કે રીટાબેન પાંચસો મેથી કે કાજોલબેન કાલે કરી આપીશ આજે નહીં એણે ઘરના ઈએમઆઈ ભરવાના શરૂ કર્યા પતિએ ડાઉન પેમેન્ટ કર્યું પોતાનું ટુ વ્હીલર લીધું છોકરાઓની ફી ભરે છે દસમું પાસ અંગ્રેજી નહીં બોલી શકતી પોતાની સહી કરી શકતી અને ગુજરાતી પુસ્તકો માંડ વાંચી શકતી આ સ્ત્રી મારે હિસાબે સૌથી મોર્ડન છે શી ઇઝ રેડી ટુ અડોપ્ટ ન્યૂ સિચ્યુએશન નોટ સિટિંગ એન્ડ ક્રાઈંગ નોટ કમ્પ્લેનિંગ નોટ મેકિંગ અ ફસ્ટ અબાઉટ વોટ હેપન્ડ ઇન હર લાઈફ બટ રેડી ટુ ફાઇટ ધ સિચ્યુએશન વિથ ન્યૂ આઉટલુક એન્ડ ન્યૂ થોટ પ્રોસેસ આઈ she is most મોસ્ટ than all ઓલ us. તમે શું પહેરો છો તમે કેટલા સ્માર્ટ છો તમારી પાસે કેટલા ડાયમંડ્સ છે તમે દુનિયામાં ક્યાં ક્યાં ફર્યા છો એના ઉપર તમારા આધુનિક હોવાનો કોઈ આધાર નથી આધુનિકતા એ છે કે જે તમને નવા વિચારો સાથે જોડે છે જે તમને નવી પ્રવૃત્તિ તરફ લઈ જાય છે આપણે બધા મોડર્નાઇઝેશન એ વાતે સમજીએ છે કે ઇંગ્લિશ બોલી શકવી જોઈએ ઇંગ્લિશ બોલવાથી શું થાય ખરેખર તો આપણા સંતાનોને ગુજરાતી કે કચ્છી શીખવવાની આપણી ફરજ છે માતૃભાષા કહેવાય છે પિતૃભાષા નથી કહેવાતી માં બોલે તે ભાષા તો મા કઈ ભાષા બોલે છે એ ભાષા સંતાન બોલશે છે ડિઝની શોધાયું ને એ પહેલાં આપણા દેશમાં બકોર પટેલ હતા કેટલા ઓછા લોકોને ખબર છે કે ડિઝની તો બહુ પછી આવ્યું બકોર પટેલ આપણે ત્યાં પહેલાં હતા મિયા ફુસ્કી આપણે ત્યાં પહેલાં હતા અને કેવી સુંદર વાર્તાઓ સ્ત્રીઓને એમ કહેવાય કે અંધશ્રદ્ધાળુ છે ને સ્ત્રીઓ આમ છે ને સ્ત્રીઓ બાધા લે બકોર પટેલની એક એટલી અદ્ભુત વાર્તા છે કે બકોર પટેલ બાધા લે છે એને એની પત્ની કહે છે તમારું એક કામ શકરી પટલાણી એની પત્નીનું નામ એ એને કહે છે કે તમારું કામ થઈ જશે જો તમે બાધા લેશો ને તો ને બકોર પટેલને લાડુ બહુ ભાવે એટલે નક્કી કરે છે કે હું લાડુની બાધા લઈશ એમનું નસીબ કાણું કે એમને ચાર દિવસ પછી જે લગ્નમાં જમવાનું થાય છે ત્યાં લાડુ જોઈએ છે એ રાખ થઈ જાય કે અરે યાર મેં ક્યાં બાધા લીધી એમની બાજુમાં એમના એક મિત્ર છે વાઘજીભાઈ વકીલ એ વાઘજીભાઈ વકીલ એને કહે છે કે તમને નથી ખબર સિમ્પલ રસ્તો છે હાથ જોડવાના આંખો મીચવાની શ્રદ્ધા સાથે કહેવાનું કે બાધા મારી મા લાડુ પરથી ઉતરીને દાળ પર જા એટલી આપણે પ્રામાણિકતા રાખવાની કે જ્યારે દાળ પર બાધા હોય ત્યારે દાળ નહીં ખાવાની પછી લાડુ ખાઈ લીધા સંતોષ થઈ ગયો કે હા કે હાથ જોડવાના શ્રદ્ધાથી કહેવાનું કે બાધા મારી માં દાળ પરથી ઉતરીને પાછી લાડુ પર જા એટલે હવે દાળ ભાત ખાવાના સિમ્પલ કેટલી બધી બહેનોને મેં જોઈ છે બાધા લે આમ કરે પેલું કરે કુંડળી બતાવે રાશિ ભવિષ્ય વિશે મારે તમને એક જ વાત કહેવી છે ને તમે ઇમિડિયેટલી મારી જોડે અઘરી થઈ જશો રામ અને રાવણની રાશિ એક છે કૃષ્ણ અને કંસની રાશિ એક છે રાધા અને રૂકમણી રાશિ એક છે શબરી અને શૂર પણખાની રાશિ એક છે એમની જિંદગી એક જેવી મંગળ નડે છે ગુરુ નડે છે ને જે મંગળ તમને નરી આંખે દેખાતો નથી થેન્ક યુ જે મંગળ તમને નરી આંખે દેખાતો નથી એ સવાર ઉઠીને એવું નક્કી કરે કે આજે તમને નડશે ફોકસ કરે કે આજે આ પેલા ભાઈ છે ને એમને મારે નડવું વિચારી જુઓ મારી વાત શું નડે છે આવો સવાલ કોઈ પૂછે તો એનો જવાબ એ છે કે આપણને આપણા પૂર્વગ્રહો નડે છે આપણા દુરાગ્રહો નડે છે કેટલા બધા લોકોને સ્ત્રીઓને મેં જોઈ છે ફ્રીજ પાસે જાય ઊભી રહે કે હું શું લેવા આવેલી થાય છે ને બધા આમ આમ કરે હું મને થાય છે મજાની વાત એ છે કે જે સ્ત્રીને બે મિનિટ પહેલા ફ્રીજમાંથી શું જોઈતું તું એ યાદ નથી એને તમે પૂછો કે દસ વર્ષ પહેલા તમે જ્યારે લગ્નમાં ભુજ ગયેલા ત્યારે તમારી સાથે શું અન્યાય થયેલો પાક્કું યાદ છે ઝીણી ઝીણી વિગત જોડે તમને કહેશે કે પછી એને આમ કીધું પછી મેં આમ કીધું પછી એને મારી સામે આમ જોયું એ બી કહેશે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે કડવાશોને ઘૂંટતા શીખ્યા છીએ મીઠાશને સંગરતા શીખ્યા જ નથી સારા પ્રસંગો આનંદના પ્રસંગો પ્રેમના પ્રસંગો બહુ જ મજા પડી હોય એવા પ્રસંગો ખૂબ હસ્યા હોઈએ એવા પ્રસંગો એ આપણને યાદ નથી રહેતા પણ કશું કડવું કશું પીડાદાયક કશું ખૂંચ્યું હોય કંઈ પેન હોય એ આપણને અચૂક યાદ રહે છે અને આ સ્ત્રીઓ સાથે થોડું વધારે થાય છે સ્ત્રીઓ એવું કહે કે હું બહુ સેન્સિટિવ છું નાઇસ ઇફ યુ આર સેન્સિટિવ માણસે સંવેદનશીલ હોવું જ જોઈએ પણ તમારી સેન્સિટિવિટી ફક્ત કડવાશ સંગર્વા તરફ કેમ છે તમારી જિંદગીમાં કેટલી બધી પોઝિટિવિટી પણ છે તમે પરણીને એક બેન સરસ તૈયાર થઈને ડ્રોઈંગ રૂમમાં આવ્યા એમના પતિ પેપર વાંચતા હતા એટલે બહેને કહ્યું કે હલો આજે આપણા લગ્નને પચીસ વર્ષ પૂરા થયા એટલે પતિએ પેપર ખસેડ્યા વગર કહ્યું હમ એટલે પત્નીએ કહ્યું કે તમને યાદ છે આજથી પચીસ વર્ષ પહેલા હું પરણીને આ ઘરમાં આવેલી પતિએ કહ્યું હમ એટલે પત્નીએ કહ્યું કે એ દિવસે રાત્રે તમે મને આઈ લવ યુ કહેલું યાદ છે એટલે પતિએ આમ પેપર ખસેડ્યું પત્ની સામે જોયું અને કહ્યું કે સ્થિતિ એ જ છે બદલાશે તો કહીશ પચીસ વર્ષથી પરિસ્થિતિ આજ છે હું તને પ્રેમ કરું જ છું રોજ શું કહેવાનું અને છતાં એ સ્ત્રીને અભિવ્યક્તિની અપેક્ષા છે એને ગમે છે કોઈ એક્સપ્રેશન આપે તો કોઈ કાર્ડ આપે તો કોઈ ફૂલ આપે તો કોઈ ગિફ્ટ આપે તો કોઈ વાલથી એમ કહે કે તે જ મને સહન કરી એટલા વર્ષ તું તું છે તો મારું બધું ગોઠવાયેલું છે ગમે સારું લાગે સ્ત્રીને માત્ર અપ્રિસિએશન જોઈએ છે એનો વાંધો નથી અપ્રિસિએશનની અપેક્ષા એ પ્રેમની અભિવ્યક્તિ છે પણ અપ્રિસિએશનનો આગ્રહ એ સંઘર્ષ તરફ લઈ જાય છે આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે અપેક્ષા અને આગ્રહની વચ્ચે એક બહુ પાતળી ભેદરેખા છે એને ગમે ત્યારે ક્રોસ કરી જઈએ છીએ કોઈ તો કહો કે દાળ સારી થઈ છે બધા ધડાધડ જમતા હોય ત્યારે માનું મગજ જાય કે કોઈ તો કહો આટલી મહેનત કરીને મેં ફલાફલ બનાવ્યું છે આટલું સરસ થયું છે કોઈ તો કહો કે મેં આટલું સરસ રાંધ્યું છે એ જે સ્પીડમાં ખાઈ રહ્યા છે ને જે આનંદથી ખાઈ રહ્યા છે ને એનો અર્થ જ એ છે કે એમને બહુ ભાવ્યું છે નહીં તો બધા ચમચીને પ્લેટથી રમતા હોત આમ આમ કરતા હોત તમને ખરાબ ન લાગે એટલે પણ જે ગપા ગપ જાય છે એનો અર્થ જ એમ કે એમને બહુ ભાવ્યું છે પણ આપણે કદાચ બધા જ ધીમે ધીમે આ બાહ્ય જગતથી બહુ આકર્ષાવા લાગ્યા છીએ સિરિયલોમાં બતાવે તમારે હાથ દિલ કરતા હોય તમારે હાથ ચૂમડું એસા તમને હલવા બનાયા ભાઈ એવું સિરિયલમાં હોય ઘરમાં ન હોય વહુને કંગન ભેટ આપી દે સારું ખાવાનું બનાવે એટલે ઠીક છે સિનેમામાં સિરિયલમાં થોડુંક વધારે ચઢાવીને કહેવામાં આવે છે પણ જ્યારે કોઈક વાર ઘરમાં મહેમાન આવ્યા હોય અને સાસુ એમ કે ના યાર મારી વહુ જેવી ચા ક્યાંય નહીં એ અપ્રિસિએશન તમારા સુધી આવે ત્યાં સુધી હું માનું છું પ્રતીક્ષા કરવી જોઈએ મમ્મી આખી જિંદગી દીકરાને ટીંડોળા ખવડાવવાનો પ્રયત્ન કરી કરીને થાકી ગઈ હોય રીંગણા ખવડાવવાની એટલી ટ્રાય કરી હોય મમ્મીએ થોડું ખા ને બેટા થોડું ચાખી જો ને બેટા બહુ ફાઇન છે બેટા હું નાની હતી ને તો મારી મમ્મી મને કહેતી કે મેં કડક કડક મોનેકો બિસ્કીટ જેવી ભાખરી કરી છે ત્યારે હું મારી મમ્મીને કહેતી કે પણ છતાંય હું તો મોનેકો બિસ્કીટ જ ખાઈશ ભાખરી નહીં કહું આવા બધા છોકરાઓએ મા બિચારી દીકરાને ખવડાવવાની ટ્રાય કરે ના માને એટલે બટાકા બનાવે હવે એની મા મેગી કરી આપે પછી દીકરો મોટો થાય લગ્ન થાય બહુ આવે અને બહુ ટીંડોળા સમારતી હોય ને ત્યારે જ માં એકદમ ગૌરવથી કહી દે કે નહીં ખાય પણ દીકરો ઓફિસથી આવે અને ગપા ગપ બે ત્રણ રોટલી સાથે ટીંડોળાનું શાક ખાઈને ઊભો થઈ જાય ત્યારે માને ચડે ગુસ્સો કે મારે કીધે ન ખાધું મને હંમેશા વિચાર એ આવે કે તમારે કીધે ખાધું કે એને કીધે ખાધું ખાતો થઈ ગયો એનો આનંદ કેમ નથી એણે તો તમારું જ કામ કર્યું છે પચીસ વર્ષમાં તમે જે ના કરી શક્યા એ એને પચીસ દિવસમાં કરીને બતાવ્યું સાહેબ ખુશ થાવ મને તો હંમેશા એવું થાય કે જે ઘરમાં સાસુઓ ભેગા થઈ જાય ને એ ઘરમાં એ આખા ઘરને ભારે પડે ઘરની બે મુખ્ય સ્ત્રીઓ જો હાથ મિલાવી દે બે જણા જો સિનર્જીમાં આવી જાય બે કંપની જો કોર્પોરેટ થઈ જાય તો તમે વિચાર કરો આ બધા નાના નાના ને તો ક્યારે ક્યાં માછલીઓ ગળાઈ જાય ખબર ના પડે પણ મજાની વાત એ છે કે બે સ્ત્રીઓ ભેગી થતી નથી કારણ કે પાવર ગેમ છે કોના હાથમાં પાવર રહે છે એના ઉપર આખા ઘરનો આધાર છે એવું આપણે માનીએ છીએ પાવર શેમાં છે હુકમ કરવામાં કોઈ તમારું કયું માને એમાં કોઈ તમને ધિક્કારે પણ તમારું કયું માને એમાં કે કોઈ પ્રેમથી તમારી કાળજી કરે તમારી ચિંતા કરે તમારી સાથે દોસ્તી કરે એમાં આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે એક સાસુમાં મંદિરથી પાછા આવતા હતા એમને ગલીના નાકે એક ભિક્ષુક મળ્યો એટલે સાસુએ કહ્યું કે કેમ ખાલી હાથે તો ભિક્ષુકે કહ્યું કે ભાભીએ ના પાડી આજે ઘરમાં કંઈ નથી એટલે સાસુએ કહ્યું ના પાડી ચાલ મારી સાથે એને લઈને આખી ગલી તડકામાં ક્રોસ કરાવીને છેક છેલ્લા મકાનમાં લઈ ગયા કે ઊભો રહે ભિક્ષુક બિચારો આશાથી ઊભો રહ્યો સાસુમાં અંદર ગયા બહાર આવ્યા ને કે કઈ નથી જા ભિક્ષુક કે તમે યાર અહીં સુધી મને લાવ્યા આટલા તડકામાં ના તો પહેલા પાડી જતી ને તો કે ના પાડનાર એ કોણ હું હજી બેઠી છું એ ક્યાંથી ના પાડે મજાની વાત એ છે કે આપણે બધા પ્રેમના પાવરને નથી સમજતા જે તાકાત જે શક્તિ જે પાવર પ્રેમમાં છે ને એ વિશ્વની કોઈ ચીજમાં નથી સાહેબ વ્યક્તિ પ્રેમથી જીતાય ને તો એનાથી ઉત્તમ આ જગતમાં કઈ નથી પણ સ્ત્રીઓ અંદર અંદર કોણ જાણે કેમ દેરાણી જેઠાણી સાસુઓ અને હવે તો માં દીકરી પણ તમે વિચારો તો તમને સમજાય અર્બન કેટલા બધા ઘરોમાં માં ને દીકરી જેવા દેખાવું છે એના જેવા યંગ દેખાવું છે વજન ઉતારવું છે વાળ કાળા કરવા છે અને પછી કોઈ એમ કહે કે તમે તો મા દીકરી નહીં હો બે બહેનો જેવા લાગો છો તો મા બહુ ખુશ થાય કે જોયું આમાં ખુશ થવા જેવું કંઈ નથી તમે માં છો તમારે માં જેવા જ લાગવું જોઈએ કારણ કે તમારી ઓથોરિટી છે તમે એની બેનપણી નથી એની પાસે બહુ બેનપણીઓ છે માં એક જ છે બીકમ ધી મધર ડોન્ટ બીકમ અ ફ્રેન્ડ હા બીકમ ફ્રેન્ડલી મધર દોસ્ત જેવી મા જરૂર બનો દોસ્ત ન બની જાઓ તમે એના જેવડા નથી કેટલા બધા ઘરોમાં મેં જોયું છે કે મોડર્ન થવાની આખી જે નવી હોડ ચાલી છે એમાં મા દીકરીને દલીલ કરવા દે ગમે તેમ બોલવા દે મને યાદ છે સાત વાગે એટલે મારે ઘરે પહોંચી જવાનું દીવા બત્તી થાય મારી મમ્મી હંમેશા કહે કે સ્ટ્રીટની લાઇટ થાય એટલે તું મને ઘરમાં જોઈએ ઘણી વાર હવે હું વિચારું તો મને એમ થાય કે એ સમય નથી રહ્યો સ્ટ્રીટની લાઇટ થાય તો દીકરી ઘરે ન આવી શકે કદાચ એને કામ હોય ભણતી હોય બીજું કંઈ કરતી હોય ટ્યુશન ક્લાસ હોય પણ એની સાથે આ વિચાર કેમ અમલમાં આવ્યો એ તો માએ સમજાવવું જ જોઈએ મમ્મી ચિંતા કર્યા કરે એના ફોન ચેક કરે એના ખાના ચેક કરે કોનો ફોન છે શું કરે છે એને બદલે એને સારા નરસાનો ભેદ સમજાવી દો ને એને નિર્ણય એના પર છોડી દો શું શું પહેરવું ને ક્યાં પહેરવું એટલું જો તમે એને સમજાવી શકો કોની સાથે વાત કરવી ને કોની સાથે ન કરવી એટલું તમે જો એને સમજાવી શકો આપણા ઘરોમાં આવો ભય પહેલાં ક્યારેય નહોતો હવે તમે જુઓ દીકરી બહાર જાય ત્યાંથી શરૂ કરીને દીકરી પાછી ફરે ત્યાં સુધી તો ભય છે જ પણ એને સ્કૂલના વોચમેનથી બસ લઈ જતા ડ્રાઈવરથી આસપડોસમાંથી સગામાંથી મિત્રોમાંથી દરેક જગ્યાએથી ભય છે દીકરી સેફ નથી એ વાત ગમે તેટલી આપણે નકારવી હોય તો પણ નકારી શકીએ એવી સ્થિતિમાં નથી આપણી દીકરી એવી સ્થિતિમાં છે આજના મોડર્ન જમાનામાં કે એને બસમાં તમે ચડાવો ને તો એ ડ્રાઈવર પણ એની સાથે કેવી રીતે વરતશે એની આપણને ખબર નથી તમે એને સ્કૂલમાં મોકલો છો એનો ટીચર એની સાથે શું કરશે એની આપણને ખબર નથી એક બહુ સરસ નાનકડી કથા છે કે એક રાજાની રાણી હતી અને એને પગ ગંદા થાય ન ગમે એટલે ક્યાંય ન જાય મહેલમાંથી નીકળે જ નહીં એને પગ ગંદા થાય ન ગમે એટલે રાજાએ હુકમ કર્યો કે આખા શહેરને ચામડાથી મઢી દો આખા શહેરમાં ચામડું પથરાવી દો કે મારી રાણી બહાર નીકળે ને તો એના પગ ગંદા ન થવા જોઈએ એક માણસે કહ્યું કે હું થોડોક જુદો ઉપાય બતાવું કે હા એ માણસ એક નાનકડું હોળી આકારનું વસ્તુ લઈને આવ્યો અને એને જમીન પર મૂકીને કહ્યું કે બેગમ આમાં પગ મૂકો એ મોજડી હતી આખા શહેરને ચામડાથી મઢવાને બદલે એણે રાણીના પગને ચામડાથી કવર કરી લીધા આપણે આપણી દીકરીને એ શીખવવાનું છે કે આખું શહેર નહીં બદલાય તારે સજાગ રહેવાનું છે આખી દુનિયા નહીં બદલી શકાય તારે બદલાવાનું છે આખા જગતની આંખો નહીં શુદ્ધ થઈ શકે પણ તારે તારા વ્યવહારમાં તારા ઓપરાઈટ બિહેવિયરમાં એવી શુદ્ધતા લઈ આવવાની છે કે જેનાથી બીજા માણસની આંખો ડરી જાય ડગાઈ જાય અંજાઈ ન જાય આપણે કેટલા બધા લોકો ટેલિવિઝન તમે બધા જ જોતા હશો તમે એક કલાક ટીવી જુઓ તો તમને સમજાય કે એક સરખી એક જ વાત બતાવે છે ગોરા થાવ વાળ કાળા કરો વજન ઉતારો રૂપાળા થાવ યંગ લાગો ચામડી ટાઈટ કરો સ્કીન સરસ કરો આના સિવાય તમે શું જુઓ છો જાહેર ખબર દરેક માણસને એવું શીખવવામાં આવે છે અને એમાં ખાસ કરીને સ્ત્રીઓને કે તમે જો સુંદર નથી તો તમે કંઈ નથી ગોરા થાવ તમે એડ જોતા હશો મેટ્રીમોનિયલ રવિવારે જેમના સંતાનો ઉંમરલાયક હશે એમણે એડ વાંચી હશે